ફરી એકવાર ઓનલાઈનની ક્લાસમાં તમારું સ્વાગત છે। આજે BSM 3 CC 304 લિટરેચર એન્ડ ઇંગ્લિશ ડ્રામા કોમેડી એમાં આપણે યુનિટ 1માં આપણે ટાઈપ્સ ઓફ કોમેડી જોઈ ગયા, ડિફરન્ટ ઇન્ગ્રીડિયન્ટ્સ ઓફ કોમેડી। હવે આપણે જોવાનું છે થિયરી ઓફ લાફ્ટર, ડિસ્કસ ધ થિયરી ઓફ લાફ્ટર, હાસ્યની થિયરી શું છે, હાસ્ય શેના સિદ્ધાંત ઉપર કામ કરે છે એના વિશે જોવાનું છે। તો હાસ્ય એ કોમેડીના બધા જ સ્વરૂપોમાંથી સુખદ અને આનંદ આપતું કોઈ એલિમેન્ટ્સ, કોઈ તત્વ છે। આ શબ્દનું મૂળ મહત્વ અથવા મૂળ અર્થ વરાળનું જોડાણ એવું બતાવે છે, જે આપણા શરીરમાં સમતુલા બેલેન્સ જાળવવાનું કામ કરે છે। આ તત્વો સરખી રીતે જોડાયેલા હોય તો માણસને સ્વભાવ અને હાસ્ય સારું રહે છે, જો ખરાબ રીતે જોડાયેલ હોય તો માણસનો સ્વભાવ અને હાસ્ય જે છે એ ખરાબ રહે છે। આ અર્થમાં બેન જોન્સનનું નાટક, જે આપણે આની અંદર જ એટલે કે આ ટેક્સ્ટબુકમાં જ આપણે ભણવાનું આવશે, જે આપણું બેન જોન્સન લિખિત છે, એવરી મેન ઇન હ્યુમર, એવરી મેન ઇન હ્યુમરનો સારા અર્થ સારા સ્વભાવ તરીકે દ્રઢ થયો છે। અને આ જે એવરી મેન ઇનની ઉંમર છે એમાં મોટાભાગે જે કોઈ લાગણીઓની વાત થઈ છે એમાં સ્વભાવ, આત્મા અને ઉચ્ચતર લાગણીઓ જે હાસ્ય સાથે સંકળાય છે તેની સાથે જોડાયેલી છે। થોર્નડાઇક પણ આમાં કંઈક કહે છે, હ્યુમરની વ્યાખ્યા આપતા એમણે કહ્યું છે કે આત્માનો એવો સ્વભાવ છે જે હાસ્યમાં પરપોટા રૂપે દેખાય છે। હાસ્ય એ બંને પ્રકારની દુનિયા સામે સાથે વોલ્ટરે હસવા માટે અક્ષમ હતો અને છતાં પણ એ દુનિયા સામે હસી શકતો, પણ સુખદ સ્વભાવના કારણે જરૂરિયાત સામે નહીં। તે કહે છે કે હાસ્ય એ આનંદિત સ્વભાવમાંથી જન્મે છે અને જે સંપૂર્ણ રીતે તિરસ્કાર અને ગુસ્સા સાથે વિરુદ્ધમાં હોય છે। કાર્લાઇલ પણ એક બીજી વાત કરતા કહે છે કે જીન પોલ રિચર પાસેથી અમને સમજ્યા છે કે જે દ્રષ્ટિકોણ છે હ્યુમરનો એ મસ્તકમાંથી નહીં પણ હૃદયમાંથી જન્મે છે। તિરસ્કાર નથી પણ તેનો પ્રેમ અર્ક છે, હાસ્યમાંથી નહીં પણ સ્મિતમાં તે વધુ ગહન હોય છે। હાસ્યનું સૌથી ગહન પૃથ્થકરણ અથવા એનાલિસિસ જેને આપણે કહીએ તો એ તંદુરસ્ત મગજનું માળખું છે, અથવા વેલ ડેવલપ જે કહેવાય હેલ્ધી માઇન્ડ સ્ટ્રક્ચર છે। અને સાથે સાથે હેલ્ધી સ્પિરિટ સ્ટેબિલિટી એટલે કે આત્માની તંદુરસ્ત સ્થિતિની પણ એ વાત કરે છે, જે સંપૂર્ણ રીતે તેના વિશે જાગૃત છે કે તે તેના ધ્યેયને વિખેરી શકે છે। આ વ્યાખ્યામાં કોમેડી એ લાભદાયક અસરનો નિર્દેશ પણ કરે છે અને આ કોમેડી એ માનવજાતની ભૂલો સાથે સંકળાયેલી પણ છે, તેની સારવાર ઔષધ જેવી છે। કોમેડી એ માનવજાતની ભૂલો સાથે સંકળાયેલી છે અને એના સિવાય એરિસ્ટોટલ જે વિચારે છે કે ટ્રેજેડી એ દયા અને ભયની લાગણી ઉપર કામ કરે છે અથવા એનું શુદ્ધિકરણ કરવાનું કામ કરે છે, તે જ રીતે કોમેડી
એ હાસ્યવૃત્તિ અથવા વિનોદવૃત્તિ પર અસર કરી આપણા આત્માને આત્મદયા, અણગમો, કડવાશ, નિરુત્સાહીપણું આ બધાથી આપણને મુક્ત કરે છે અને આપણી મુશ્કેલીઓ જે છે એમાંથી આપણને થોડાક સમય માટે પણ આપણને રિલેક્સ કરાવે છે. મુશ્કેલીઓને તાબે થવા કરતાં આપણે તેને હસીને એનો જે કહેવાય હસી કાઢીએ તો આપણું ઘણું બધું દૂર થઈ જાય છે એમ મેસફિલ્ડ કહે છે. મેસફિલ્ડ બીજી એક વાત કરે છે કે એક એમના એક કોટેશનમાં એવું વાત કરે છે કે હસો અને આનંદી બનો, હસો અને આનંદી બનો, ગીત સાથે દુનિયા સારી છે કે સોંગ સાથે આ વર્લ્ડ એ બેસ્ટ છે, બહુ સારી છે. અન્યાયના દાંતો વચ્ચે સ્મિત સાથે દુનિયા વધુ સારી છે કે જે અન્યાયના દાંત છે એની સાથે સ્મિત સાથે દુનિયા હજુ સારી છે. થોર્નડાઇક આમાં લખે છે, કોમેડીના કાર્યને લાગણીશીલમાંથી લાગણીની તંદુરસ્તી અને આધ્યાત્મિક મધુરતા તરીકે જોઈ શકાય છે અને હાસ્ય એ નમકનું કામ કરે છે. જેમ કે કોઈ પણ શાક બનાવીએ તેમાં હાસ્ય એમાં મીઠું ના હોય તો બધું નકામું છે, જેના વગરનું જીવન એ સ્વાદ ગુમાવે છે. કોમેડી એક પ્રક્રિયામાં જીવનના આ નમકને સંતાયેલી જગ્યાએથી ભેગું કરે છે, વહેંચે છે ના જેથી બધા સભ્ય માટે લભ્ય બને છે. થેન્ક યુ. અને આગળની વાત જે કહેવાય હવે પછીના લેક્ચરમાં આગળનું જોઈશું. થેન્ક યુ વેરી મચ.